લોકશાહીના મહાપર્વના આજે દિવસ છે અને લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન ત્રીજા તબક્કાનું થઈ રહ્યું છે ત્યારે મહેસાણામાં મતદાન માટે અનોખો પ્રયોગ અપનાવવામાં આવ્યો હતો, જેમાં લોકોને બપોરે વધુ પડતી ગરમીને ધ્યાનમાં રાખી બને તેટલો વહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું. ત્યારે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિસનગરની સરકારી શાળા નંબર 4માં પહોંચી મતદાન કર્યું હતું. તો આરોગ્ય મંત્રી પોતાના પરિવાર સાથે મતદાન મથકે આવી મતદાન કર્યું અને જણાવ્યું કે લોકો પોતાના પ્રતિનિધિને ચૂંટી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે અને વધુમાં વધુ મતદાન કરે. આજે મતદાનનો દિવસ એટલે પવિત્ર દિવસ અને ભારત વર્ષના ભવિષ્ય બનાવવા માટેનો આજનો દિવસ છે. લોકો પોતપોતાના પ્રતિનિધિઓને ચૂંટી અને દેશનું હિત અને દેશનું ભવિષ્ય બનાવવા માટેની આ ચૂંટણી છે, એટલે સ્વાભાવિક આજે પવિત્ર દિવસ હોવાથી પવિત્ર તુલસી છોડનું વાવેતર કરી અને આજે આ મતદાનનો મેં પ્રારંભ કર્યો છે. અને મને વિશ્વાસ છે કે ગુજરાત અને ભારત વર્ષમાં ખૂબ જંગી મતદાનથી લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને પોતાની ગમતી સરકાર ચૂંટે એવો આ દિવસ છે, જેથી કરી એ અને આવનારી પેઢીનું ભવિષ્ય સુનિશ્ચિત કરવાની આ ચૂંટણી છે. અને આ વખતે પણ ખૂબ જંગી મતદાન થશે અને મતદાન વડે ભારતનું ભાગ્ય, ભારતનું ભવિષ્ય બનાવવાની આ ચૂંટણીમાં લોકો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે.